डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी आयोजित વિડિયો લેક્ચર્સ ઓમકાર ઇમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એકમ સોળ એટલે કે માહિતી સ્ત્રોતો પદ્ધતિઓ અને સેવાઓ વિશે ચર્ચા કરીશું મિત્રો લાઇબ્રેરીની સેવાઓ આપવા માટે આપણે એકદમ સ્ટ્રોંગ માહિતી પદ્ધતિઓ ડેવલપ કરવી જરૂરી છે અને એ ખૂબ જ મજબૂત માહિતી પદ્ધતિઓ ડેવલપ કરવા માટે એટલા જ ડેટાબેઝ એટલે કે માહિતી સંગ્રહો આપણી પાસે લાઇબ્રેરીમાં હોવા જોઈએ હવે માહિતી પુનઃપ્રાપ્તિના સંદર્ભમાં માહિતી સંગ્રહો અને માહિતી પદ્ધતિઓ આ બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે માહિતી સંગ્રહોની રચના કરવામાં વ્યવસ્થાપન કરવામાં નિષ્ણાતોની ભૂમિકા મહત્ત્વની છે એટલે કે ગ્રંથાલય અને માહિતી શાસ્ત્રના જે નિષ્ણાતો હોય એની મદદ વડે આપણે માહિતી પદ્ધતિઓ જુદી જુદી ઇન્ફોર્મેશન સિસ્ટમ અને જુદા જુદા ડેટાબેઝ આપણે ડેવલપ કરવાના હોય છે આપણે વિશ્વસ્તરે વાત કરીએ તો જે કેમિકલ એબસ્ટેકની એ બધા જે ડેટાબેઝ છે એને તૈયાર કરવા માટે ખૂબ મોટો સ્ટાફ એટલે કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના નિષ્ણાતોનો એ લોકોએ રોકવા રોકેલો હોય છે હાયર કરેલો હોય છે અને એને ખૂબ મોટું વેતન આપતા હોય છે ત્યારે આપણા સુધી અલગ અલગ માહિતી પદ્ધતિઓ અને માહિતી સંગ્રહો એટલે કે ડેટાબેઝ આપણા સુધી પહોંચી શકે છે પણ એના પાછળની એ લોકોની નિષ્ણાતોની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે એટલે આવા ડેટાબેઝમાં એપ્સકો છે કેમિકલ એપ્સટેક છે તો આવા ડેટાબેઝ તૈયાર કરવા માટે નિષ્ણાતોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે એટલે માહિતી પદ્ધતિઓની રચના કરવી અને વ્યવસ્થાપન કરવાની જરૂરિયાતો ઓળખી કઢાય છે હવે માહિતી ટેકનોલોજી અને માહિતી વિજ્ઞાનના શબ્દકોષની આપણે માહિતી વ્યાખ્યા જો જોઈએ તો માહિતી પદ્ધતિ એક સંગઠનમાં એક એવી પદ્ધતિ છે કે જે તેની પ્રવૃત્તિઓનું આયોજન કરવા અવલોકન કરવા અને કાબૂમાં રાખવા માટે માહિતી જરૂરિયાતોની પ્રક્રિયા કહે છે અને વિતરણ કરે છે તે લોકો અને ટેકનોલોજીનો સમાવેશ કરે છે અને તે વ્યાવસાયિક રીતે તાલીમબદ્ધ માનવબળ દ્વારા ચલાવાતી અસંખ્ય સુસ્થાપિત ટેકનોલોજીનો સમાવેશ કરે છે આ વ્યાખ્યા વિલિયમ ડેવિસ નામના નિષ્ણાતે આપણને આપેલી છે એટલે એ એવું કહે છે કે આ માહિતી પદ્ધતિ ડેવલપ કરવા માટે જુદા જુદા નિષ્ણાતો અને ટેકનોલોજીનો એમાં સમન્વય થયો હોય છે આ ડેવલપ કરવા માટે જુદા જુદા હાર્ડવેર જુદા જુદા સોફ્ટવેર અને માનવ અને કાર્યવાહીને લગતા ઘટકોનો જૂથ તરીકે માહિતી પદ્ધતિ યોગ્ય વ્યક્તિને યોગ્ય માહિતી પદ્ધતિ એ માહિતી એકત્રિત કરવા નોંધણી કરવા પ્રક્રિયા કરવા સંગ્રહ કરવા પુનઃ પ્રાપ્તિ કરવા અને નિર્દેશન કરવા એની રચના કરાઈ છે એટલે આપણે કોઈપણ માહિતી પદ્ધતિ જોઈએ તો સૌ પ્રથમ તો એની આપણે કલેક્શન ડેવલપ કરવું પડે છે પછી એની નોંધણી કરવાની હોય છે પછી એના ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવે છે પછી એનું રિટ્રીવલ ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે કોઈપણ વાચકને એને જોઈતી માહિતી યોગ્ય વાચકને યોગ્ય સમયમાં પૂરી પાડવા માટે રિટ્રીવલ પણ એટલું જ મહત્ત્વનું છે અને એના માટે ઇન્ડેક્સિંગ કે નિર્દેશન એની પણ આપણે ખૂબ જ મહત્ત્વતા છે ઉપરાંત આવી માહિતી પદ્ધતિ જ્યારે તે પાસ કરીને કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે ત્યારે તે માહિતી પદ્ધતિ અહેવાલો પ્રલેખો સંદેશાઓ વગેરે મેળવે છે કે જે માહિતી સંગ્રહની ફાઇલોમાં સંગ્રહિત કરાય છે આથી આપણે જોઈ શકીએ છીએ કે માહિતી પદ્ધતિ એ સાદી પદ્ધતિ નથી પરંતુ જટિલ પદ્ધતિ છે આ વ્યાખ્યા ડેનિસ કોર્નર્સ નામના નિષ્ણાતે આપેલી એટલે માહિતી પદ્ધતિમાં જુદા જુદા સોફ્ટવેર હાર્ડવેર માનવ કલાકો મશીનરી આ બધાનો ઉપયોગ થયેલો હોય છે એટલે એને જટિલ પદ્ધતિ કહેવાય છે તમામ પદ્ધતિઓ કે જે માનવ વાચનગમ્ય ગમ્ય માહિતીનું કોઈપણ સ્વરૂપનું ઉત્પાદન કરે છે હવે આ વ્યાખ્યામાં પૂર્તિ ન કહી શકીએ આપણે એની કેટલીક મર્યાદાઓ છે ટૂંકમાં એવી પદ્ધતિ કે જે માહિતીમાંથી માહિતી સંગ્રહ પ્રક્રિયા બજાવે છે તે માહિતી પદ્ધતિ કહેવાય છે અને માહિતી પદ્ધતિ એ પદ્ધતિઓનો અને સાધનનો સંગ્રહ છે જે માહિતી એકત્રિત કરવા સંગ્રહ કરવા અને પુનઃ પ્રાપ્તિ કરવા માટે વિવિધ પ્રકારની ટેકનોલોજીનો હાર્ડવેરનો સોફ્ટવેરનો વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હવે આપણે એનું જો માળખું જો જોઈએ તો એમાં ડેટા ઇનપુટ કરવાના હોય છે સૌથી પહેલાં તો પછી એનું ટ્રાન્ઝેક્શન એના જુદા જુદા મેસેજીસ પછી કોમ્પ્યુટર ઉપર આપણે જે ઇન્ટરફેસ જોઈએ છે એ કોઈપણ માહિતી પદ્ધતિનું ઇન્ટરફેસ આપણે વાચકોને અનુરૂપ બનાવવું જોઈએ જેથી કરીને માની માહિતીની પુનઃપ્રાપ્તિ ખૂબ ઝડપથી થઈ શકે આ ઉપરાંત એમાં જુદા જુદા હાર્ડવેર સંકળાયેલા હોય છે એટલે કે ડેટા એપ્લિકેશન સોફ્ટવેર જુદી જુદી પ્રક્રિયાઓ અને એનું પછી આઉટપુટ રિપોર્ટ એટલે પછી માહિતીની પુનઃપ્રાપ્તિ એમાં આપણે કઈ ટાઈપનું ડોક્યુમેન્ટ જોઈએ છે અને એનું ડિસ્પ્લે કે ડિસ્પ્લે આપણે ઇન્ટરફેસ ઉપર કઈ રીતનું જોઈએ છે એ રિયલ ટાઈમ ડિસ્પ્લે છે કે નહીં એ બધું આપણે ખ્યાલ રાખવો પડે એનું અપડેશન પણ એટલું જ જરૂરી હોય છે હવે કોઈપણ માહિતી પદ્ધતિનું આપણે જો સ્ટ્રકચરનો વિચાર કરીએ તો એમાં અંકો કક્કાવારી પાત્રો વિશિષ્ટ પ્રતીકો વગેરેના સ્વરૂપમાં પ્રતિકોની શૃંખલા રહેલી હોય છે અને આ શૃંખલા સંગ્રહ કરે છે અને નિર્દેશન કરે છે એટલે જુદા જુદા અંકોનો આપણે ઉપયોગ કરતા હોય જુદા જુદા બુલિયન ઓપરેટર્સનો આપણે ઉપયોગ કરતા હોય એટલે માહિતી પદ્ધતિના હાર્ડવેર ઘટકો એમાં સીપીયુ કીબોર્ડ વર્કસ્ટેશન પ્રિન્ટર અને નિપજ સાધનો વગેરેનો સમાવેશ થાય છે જુદી જુદી કાર્યાન્વિત પદ્ધતિઓ ઉપયોગ કાર્યક્રમો માહિતી સંગ્રહ વ્યવસ્થાપન વગેરે માટે રચાય છે અને આ માહિતી સંગ્રહમાં તૈયાર કરે છે કે જ્યાં માહિતી સંગ્રહ કરાય છે તે વિનિયોગ સોફ્ટવેર માહિતી પદ્ધતિના ઘટકોની રચના કરે છે હવે આપણે માહિતી પદ્ધતિઓની કેટલીક કક્ષાઓની ચર્ચા કરીએ તો એમાં સૌથી અગત્યની છે કોમ્પ્યુટિંગ પછી એનું રિટ્રીવલ હુકમ અને અંકુશ પદ્ધતિઓ વ્યવહાર પ્રક્રિયા પદ્ધતિઓ સંદેશા પરિવર્તન પદ્ધતિઓ એટલે કે કોમ્પ્યુટર જે ઝીરો અને વનની લેંગ્વેજમાં જે સમજતી હોય છે તો સંદેશાને પરિવર્તિત કેવી રીતના કરવામાં આવે છે પ્રક્રિયા અંકુશ પદ્ધતિઓ ઉપયોગકાર સાથેની આંતરક્રિયાની માત્રા પ્રમાણે ટુકડી પ્રક્રિયા પદ્ધતિઓ અનુક્રમિક પ્રક્રિયા પદ્ધતિઓ રિયલ ટાઈમ અને ઓનલાઈન પદ્ધતિઓ એટલે હમણાં જેમ વાત કરીએ એમ કેટલીક માહિતી પદ્ધતિઓ આપણને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપતી હોય છે દાખલા તરીકે ઇન્ડિયા સ્ટેટ ડોટ કોમ તો એની અંદર આપણે કોઈપણ માહિતી મેળવવી હોય તો ભારતના કોઈ પણ વિષયને અંતર્ગત આપણે આંકડાકીય માહિતી મેળવવા માટે એ પ્લેટફોર્મનો ખૂબ અગત્યનો ઉપયોગ ઉપભોક્તાઓ કરી રહ્યા હોય છે તો એ માહિતી રિયલ ટાઈમમાં મળતી હોય છે આ ઉપરાંત હાઇબ્રિડ માહિતી પદ્ધતિઓ જેવી કે વ્યાપારિક માહિતી પદ્ધતિ પ્રક્રિયા પદ્ધતિઓ એમાં સીએમઆઈ છે પછી એપ્સકો ડેટાબેસ છે વ્યવસ્થાપન માહિતી પદ્ધતિઓ મેનેજમેન્ટને લગતી જે માહિતી પદ્ધતિઓ છે આ બધી માહિતી પદ્ધતિઓ હાઇબ્રિડ માહિતી પદ્ધતિઓ આપે છે આ માહિતી પદ્ધતિ એ સંગઠનની માહિતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસાવાય છે એટલે કોઈપણ સંસ્થાને એના ઉપભોક્તાઓ માન લ્યો કે કોઈ યુનિવર્સિટી છે તો એના રિસર્ચ સ્કોલર એના ફેકલ્ટી એના પ્રોફેસર્સ એને જે કંઈ બી માહિતીની જરૂરિયાતો જોઈતી હોય એના માટેની જે માહિતી પદ્ધતિ વિકસાવવામાં આવે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને એના એનરોલમેન્ટથી માંડીને એ પાસ કરે ત્યાં સુધીની આખી જે ઇન્ફોર્મેશન મેનેજરિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એમઆઈએસ જે ડેવલપ કરવામાં આવે તો એ ડેવલપ સંગઠનની જરૂરિયાત અનુસાર માહિતી પદ્ધતિ વિકસાવવામાં આવે છે એટલે વિવિધ સંગઠનો પોતાના હેતુઓ માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની વાત કરીએ તો પુસ્તકાલયની વ્યવસ્થાન વ્યવસ્થાપન પદ્ધતિઓ માટે પણ અલગ અલગ પ્રકારની માહિતી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે હવે એની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ આપણે તો આ માહિતી પદ્ધતિઓ માનવ નિર્મિત હોય છે એટલે કે તેઓની રચના કરાય છે અને ઉપભોક્તાઓની જરૂરિયાત અનુસાર તેને વિકસાવવામાં આવે છે આ માહિતી પદ્ધતિના વિકાસ અને સંચાલન સોફ્ટવેર અને માહિતી સંગ્રહ બંને અગત્યના હોય છે એમાં કયું સોફ્ટવેર વાપરો છો તમે એ કોમર્શિયલ સોફ્ટવેર છે કે ઓપન સોર્સ સોફ્ટવેર છે એ પણ એટલું જ મહત્ત્વનું છે માહિતીનો સંગ્રહ એનું આર્કાઇવલ એનું બેકઅપ એનું મિરર સર્વર આ બધી જ વસ્તુઓ ખૂબ મહત્ત્વની છે પદ્ધતિઓ વિકસાવવામાં અર્થતંત્ર માટે જે જરૂરિયાત હોય છે અને આ પદ્ધતિઓ માટે સોફ્ટવેર હાર્ડવેર એની જાળવણી સંચાલન દ્વારા પરિપૂર્ણ કરાય છે એટલે કે સર્વર છે અથવા તો ક્લાઉડ સર્વર લીધું હોય તો એના હાર્ડવેરની જાળવણી એ બધું ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે તે વિવિધ કક્ષાએ માનવ યંત્ર પ્રત્યાયનનો સમાવેશ કરે છે જેને યોગ્ય પ્રલેખિકારની જરૂર પડે છે અને જેના પર પદ્ધતિઓ વિકસાવાઈ હતી તે પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગકારો સતત બદલાતા રહે છે કેમ કે આજે માની લો કે કોઈ એક સંસ્થામાં જ્યારે જે પદ્ધતિ વિકસાવવામાં આવી ત્યારે કોઈ ઉપયોગકારો હોય એ વરસ બે વરસ પછી એ ઉપયોગકારો બદલાઈ જતા હોય છે આથી પદ્ધતિઓને ગતિમાન અને પરિવર્તનનો આપતી બનાવવા માટે તેને અદ્યતન બનાવવી ખૂબ જરૂરી છે આજે કોઈ પણ માહિતી પદ્ધતિ આપણે વિકસાવીએ પણ જો એને અદ્યતન રાખવામાં ન આવે તો એ આઉટડેટેડ થઈ જાય છે એટલે એને અદ્યતન બનાવી એટલી જ જરૂરી હોય છે હવે માહિતી સંગ્રહની આપણે વાત કરીએ તો એની કોઈ એક વ્યાખ્યા નથી કે જે વિસ્તૃત રીતે સ્વીકાર્યો હોય પરંતુ માહિતી સંગ્રહ માહિતીનું વ્યવસ્થાપન કરીને અને સંગ્રહોને એ જ સમયે ઘણા વિનિયોગની સેવા કરવા માટે આયોજિત માહિતીનો સંગ્રહ છે જેથી તેઓ એક જ સ્થાનમાં હોય તેવું દેખાય છે ફાઇલ પદ્ધતિને બદલે માહિતી સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરવાનો મહત્ત્વનો ફાયદો એ છે કે પદ્ધતિમાં માહિતી સમાવેશ અને માહિતી અતિરેકને દૂર કરી શકે છે માહિતી સંગ્રહ એ માળખાવાળા સ્વરૂપમાં માહિતીનો સમાવેશ કરે છે દાખલા તરીકે વાંમય સૂચિગત માહિતીગત સંગ્રહમાં વ્યક્તિગત માહિતી તત્વોમાં પ્રવેશ કરવા માટે આપણે કોઈપણ વાંગવાય સૂચિ બનાવેલી હોય બિબ્લિયોગ્રાફિકલ ડિટેલ્સ તો એમાં પ્રવેશ કરવા માટે લેખકનું નામ શીર્ષક આવૃત્તિ ટાઇટલ પ્રકાશકનું નામ સરનામું એની તારીખ કિંમત વગેરે લાગણી માહિતી માળખાકીય સ્વરૂપમાં સંગ્રહ માધ્યમો પર નોંધાયેલી હોય છે અને પ્રસાર વિભાગને તેના ગ્રાહક વર્ગને અપાતા પુસ્તકોને લગતી માહિતી જાળવવી પડે છે આથી પ્રસાર વિભાગમાં ઉપયોગમાં લેવાયેલ માહિતી સંગ્રહની વિગતોમાં ત્રણ પ્રકારની નોંધો ખૂબ અગત્યની છે જેમાં પુસ્તકનું વર્ણન તેના વ્યવહારો અને સભ્યપદ એટલે કે પુસ્તક કોઈ પુસ્તકની વધુ લોકોમાં ડિમાન્ડ હોય તેની પ્રસાર કતાર તો આપણે એનું એક ક્યુ બનાવીએ અને પ્રાથમિકતા પુસ્તક અપાયાની તારીખ ઉપરાંત એક એવી નોંધ કે જે તમામ પ્રલેખોનું સૂચન કરતી હોય એટલે પુસ્તકની અપાયાની તારીખ ઉપરાંત આપણે એવી એક નોંધ પણ બનાવી પડે કે જે એના તમામ ડોક્યુમેન્ટની સૂચન કરતી હોય એને પ્રાથમિકતા આપવી પડે માહિતી સંગ્રહ રચના કરેથી પદ્ધતિ વિકસાવવામાં નોંધણી પ્રકારોના સંબંધોની વ્યાખ્યા આપવી ખૂબ જ જરૂરી છે અને માહિતીનો પ્રોગ્રામ દ્વારા દોરી સંચાર થવો પણ ખૂબ જરૂરી છે જેમાં માહિતી સંગ્રહમાં સંગ્રહિત માહિતીની પુનઃપ્રાપ્તિ માહિતીનો નિવેશ અને માહિતી સંગ્રહમાંથી માહિતીનો છેદ ઉપરાંત માહિતી સંગ્રહમાં સંગ્રહિત માહિતીનો સુધારો વધારો એટલે કોઈ પણ માહિતી સંગ્રહ હોય એમાં એનું રિટ્રીવલ એનું એડિટિંગ એનો સુધારો વધારો આ બધી વસ્તુઓ એને અદ્યતન રાખવા માટે ખૂબ જરૂરી હોય છે હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર ડીબીએમએસ એમાં પ્રવેશ અને વિનિયોગની સાથે માહિતી સંગ્રહની સંપૂર્ણતા એ માહિતી વ્યવસ્થાપન પદ્ધતિ કહેવાય છે ડીબીએમએસ ડેવલપ કરવાથી માહિતી સંગ્રહની સંપૂર્ણતા મળી શકે છે એક એવું સોફ્ટવેર પેકેજ છે કે જે માહિતી સંગ્રહ પરત્વે અંકુશિત પ્રવેશની વ્યાખ્યા આપવા સંગ્રહ કરવા જાળવી રાખવા અને પૂરો પાડવામાં ઉપયોગમાં લેવાય છે આથી તે માહિતી સંગ્રહનું સર્જન કરવા તેમાં પ્રવેશ કરવા વપરાય છે અને તે હંમેશા માહિતી સંગ્રહની સાથે અસ્તિત્વ ધરાવે છે જેમાં જરૂરી ઘટકોમાં એટલે ડીબીએસ આપણે ડીબીએમએસ આપણે ડેવલપ કરીએ તો એમાં ગોપનીયતા એ માહિતી સંગ્રહને અણઘટિત પ્રવેશ અને ફેરફારો સાથે રક્ષણ આપવાની શક્તિને ઓળખે છે આ જરૂરિયાત એક સંગઠનથી અન્ય સંગઠનમાં અલગ પડે છે અને તે ઓનલાઈન માહિતી સંગ્રહ પદ્ધતિઓના સંદર્ભમાં વધારે કટોકટીપૂર્ણ હોય છે ઉપરાંત અખંડિતતા એટલે કે ગોપનીયતા ઉપરાંત અખંડિતતા સંપૂર્ણતા એ માહિતી સંગ્રહને હાર્ડવેર અને સોફ્ટવેર પ્રક્રિયાનું રક્ષણ કરવાની શક્તિબત્તા આપે છે અને સમસ્યા ઓળખવામાં તેનો અહેવાલ આપવામાં અને માહિતી સંગ્રહના નુકસાન પામેલ ભાગની પુનઃરચના કરવામાં તેની શક્તિ કટોકટીપૂર્ણ છે તે માહિતી સંગ્રહને અસાત્યતા અને માહિતી ક્ષતિ સામે રક્ષણ આપે છે તો ડીબીએમએસ આપણે જ્યારે ડેવલપ કરતા હોય તો એમાં આ બધા ઘટકો ખૂબ અગત્યના છે એની ગોપનીયતા એની અખંડિતતા માહિતી સંગ્રહની ક્ષતિ માહિતીની ક્ષતિ સામે રક્ષણ આપે છે અખંડિતતા એ અધિકૃત ફેરફાર સામે રક્ષણ આપે છે અને માહિતી અંતર અવલંબન એ એક અનન્ય અન્ય શક્તિ છે જે માહિતી સંગ્રહના કોઈપણ ફેરફારો વિનિયોગ કાર્યક્રમોને અસર કરતા ન હોવા જોઈએ આઈબીએમએ સૌ પ્રથમ ઓગણીસો સાહીઠના દાયકામાં વાણિજ્યિક માળખાગત સ્વરૂપમાં તેની ગોઠવણી કરી અને જેમાં ઇન્ફોર્મેશનનું રિટ્રીવલ ખૂબ જ ઝડપી હતું એટલે ઓગણીસો સિત્તેરમાં નેટવર્ક ડીબીએમએસ ડેવલપ કરવામાં આવી અને તે વધુ સ્થિતિસ્થાપક હતું સંબંધજન્ય માહિતી સંગ્રહ વ્યવસ્થાપન પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવી હવે ઘણા આરડીબીએમએસ પણ ઉપલબ્ધ છે જેવા કે ડાર્ક એક્સેસ ફોક્સપ્રો એસક્યુએલ સર્વર વિઝ્યુઅલ બેઝ વગેરે વગેરે માહિતી સંગ્રહ રચના અને વિકાસ એ કૌશલ્ય છે અને માહિતી નિષ્ણાતો પદ્ધતિમાં સર્જન માટે જવાબદાર હોય છે હવે આપણે માહિતી સંગ્રહના વિકાસના તબક્કાઓની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે જ્યારે લાઇબ્રેરીમાં પુસ્તક આવે છે તો એને પરિગ્રમણ પરિગ્રહણ આપણે કર્યું છે કે નહીં એ પહેલાં ચેક કરવાનું જો હા તો આપણે એનું ડુપ્લિકેશન ચેક કરવાનું કે ભાઈ આ પુસ્તક અગાઉ આવી ચૂકેલું છે કે નહીં અને જો ના તો આપણે એને સૌથી પહેલાં પરિગ્રહિત કરવી પડે છે પછી જો ડુપ્લિકેશન એટલે અગાઉ એ પુસ્તક આવી ચૂકેલું હોય તો અગાઉનો વર્ગીકૃત નંબર અને પરિગ્રહણાંક એટલે જે એનો ક્લાસ નંબર આપેલો હોય એ જ આ પુસ્તકને એ વર્ગીકૃત નંબર આપવામાં આવે છે અને એનો પરિગ્રહણાંક નોંધવામાં આવે છે અને જો ડુપ્લિકેટ નથી તો ડીડીસી ટ્વેન્ટીનો ઉપયોગ કરીને એને વર્ગીકૃત કરવામાં આવે છે અને જો એનો અગાઉનો વર્ગીકૃત કર નંબર ન આપેલો હોય તો પુસ્તકનો પરિગ્રહણાંક બદલાવવાનો પછી જો વર્ગીકૃત કર્યા પછી એનો પરિગ્રહણાંક આપવાનો આ પુસ્તક નંબર પરિગ્રહણાંક લાઇબ્રેરીના કેટલોગમાં છે એ આપણે ઓપેકની અંદર ચેક કરવું પડે છે જો ના તો નવો પરિગ્રહણાંક આપવાનો જો હા તો તે જી પરિગ્રહણાંક રહેવા દેવાનો કેટલોગિંગ માટે પુસ્તક મોકલવું અને ત્યાર પછી આ પ્રક્રિયા પૂર્ણ થાય છે ડીડીસી ટ્વેન્ટીમાં આવર આ આ ફ્લોચાર્ટ જે સ્ક્રીન ઉપર દેખાવામાં આવેલો છે એ ડીસી ની આવૃત્તિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે હવે આપણે જ્યારે કન્સ્ટ્રક્શન ફેઝની વાત કરીએ તો આ તબક્કામાં નિશ્ચિત નિપજ ઉત્પાદન કરવા માટેના કાર્યક્રમો વિકસાવેલા છે જેમાં માહિતી સંગ્રહ પદ્ધતિના સફળ વિકાસને માટે મહત્વના રચના લક્ષણો પૈકી કેટલાક નીચે મુજબ છે સ્થિતિસ્થાપકતા જાળવણીની સરળતા સંગતતા સંબંધિત પદ્ધતિઓ સાથે વિસ્તૃતતા અને તેની કાર્યક્ષમતા આ ઘટકો અને આ તબક્કાઓ ખૂબ અગત્યના છે જ્યારે પણ કોઈપણ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર આપણે ડેવલપ કરતા હોય તો આ તબક્કાઓ ખૂબ ઉપયોગના છે સ્થિતિસ્થાપકતા એ વિકાસના પછી આવતા તબક્કાઓમાં ઉપયોગકારની જરૂરિયાતોમાં પરિવર્તન સાથે તાલમેલ રાખવા માહિતી પદ્ધતિની માહિતી પ્રક્રિયામાં ફેરફારો નીચેની બાબતો સાથે સંબંધ ધરાવે છે જેમાં માહિતી પરિવર્તન એ પ્રક્રિયાકૃત માહિતીમાં ફેરફારો સાથે સંબંધ ધરાવે છે અને તેઓ સામાન્ય રીતે પ્રક્રિયાઓને અસર નથી કરતા પ્રચલ બિંદુ એટલે પરિમાણ બિંદુ પરિમાણ એ પરિવર્તન દાખલા તરીકે મુદત વિતી પુસ્તક માટે અનુમાન સૂત્રમાં દબાણોના પરિવર્તન પુસ્તકાલયના ફેલાવા પ્રવૃત્તિમાં ફેલાવાને અસર થતી નથી જો કાર્યની સ્થિતિસ્થાપકતા એટલે આની અંદર જો સ્થિતિસ્થાપકતાનો તબક્કો આપણે બહુ સારી રીતે બનાવેલો હોય તો પ્રચલ ફાઇલનું સર્જન કરી શકાય છે અને ફાઇલની માહિતી ફેલાવવા માટે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે જેથી પ્રચલોમાં કોઈ પણ પરિવર્તનને માટે ફાઇલોમાં સમાવી શકાય છે આથી સ્થિતિસ્થાપક તબક્કો એ ખૂબ અગત્યનો છે કાર્યવાહી પરિવર્તન અને ત્રીજો અગત્યનો ફેરફાર છે કે જે કાર્યક્રમમાં વાસ્તવિક ફેરફાર સાથે સંબંધ ધરાવે છે પણ જો કાર્યક્રમ માળખાની રીતે ગુણાકીય હોય તો પછી તે સંબંધિત કાર્યક્રમોને અસર પાડ્યા સિવાય ફેરફાર કરવો સરળ બને છે સાર સંબલમાં સરળતા એટલે કે પદ્ધતિની દેખરેખ અને જાળવણી માટે પ્રલેખન એટલે કે ડોક્યુમેન્ટેશન એ સૌથી અગત્યની પ્રવૃત્તિ છે આથી સરળ પ્રલેખન એ સરળ જાળવણી પ્રત્યેનો પાયાનો અભિગમ છે સંગતતા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસ એટલી ઝડપથી થઈ રહ્યો છે કે આજે કોઈ પણ માહિતી આવે એ આવતીકાલે આઉટડેટેડ થઈ જતી હોય છે આથી હાર્ડવેર અને સોફ્ટવેરથી રચાયેલ પદ્ધતિ શક્ય હોય તેટલી વહેલી અદ્યતન કરાવી અને જેને કારણે કાર્યક્રમની ભાષા અને જરૂરી મંચની પસંદગી નિર્ણાયક હોય છે એટલે આપણે કયું સોફ્ટવેર પસંદ કરીએ છીએ એ કાર્યક્રમની ભાષા કઈ છે એ ભાષામાં કેટલી અદ્યતનતા કેટલી ઝડપથી આવી રહી છે અને એને આપણે કેટલી ઝડપથી એક્સેપ્ટ કરીએ છીએ આ બધા ઘટકો ખૂબ મહત્ત્વના છે આ ઉપરાંત ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરમાં વિસ્તારત્વ એટલે કે પ્રત્યેક માહિતી પદ્ધતિ એ અમુક માત્રાની માહિતીના સંચાલન માટે શક્તિમાન છે આ પદ્ધતિ વિસ્તારી શકાય તેવી હોવી જોઈએ અને તેની કાર્યક્ષમતા એ સમયસર પ્રશ્નોના ઉત્તરોનો નિર્દેશ કરતો હોવી જોઈએ આ સમય વિલંબ ઉપયોગકર્તાને મૈત્રીપૂર્ણ સંદેશો અને સંદર્ભમાં ઓળખી શકાય તેવા હોવા જોઈએ એટલે આ તબક્કાઓ જ્યારે આપણે કન્સ્ટ્રક્શન ફેઝમાં હોય ડીવીએમએસના તો આ તબક્કાઓ ખૂબ અગત્યના તબક્કાઓ છે પછી એનો અમલીકરણનો તબક્કો આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સોબ સોફ્ટવેરમાં જ્યારે આપણે ડેવલપ કરીએ ત્યારબાદ તેનો કન્સ્ટ્રક્શન પછી એનો અમલીકરણ તબક્કો આવશે આ એવો તબક્કો છે કે જ્યાં તર્કબદ્ધ રચના ચોક્કસ વિગતોને વાસ્તવિક સૂચના સંકેત અને કાર્યાન્વિત પદ્ધતિના ચોક્કસ વિગતોને કાર્યાન્વિત કરવામાં રૂપાંતરિત કરી શકાય છે તે પદ્ધતિઓ ચલાવનાર કર્મચારીઓની તાલીમ કસોટીઓ અને પ્રતિપોષણ કાર્યવાહી મારફતે ઉપયોગકાર સ્વીકાર સુધારાનો સમાવેશ કરે છે અને તાલીમ ઉપયોગકારની વિવિધ કક્ષાઓને અપાય છે તેમાં વૈચારિક તાલીમ અને ક્રિયાત્મક તાલીમ ખૂબ મહત્ત્વની હોય છે હવે નવી પદ્ધતિના વિકાસને પરિવર્તન તબક્કાની જરૂર પડે છે કોઈ પણ આપણે નવી પદ્ધતિ વિકસાવીએ તો એનું પરિવર્તનની પણ જરૂર પડે છે જે નવી કાર્યવાહી સાથે નવી પદ્ધતિની કાર્યવાહીને લગતા ફેરફારો અને કાર્યોનો સમાવેશ કરે છે આમ નવી પદ્ધતિના અમલીકરણ વખતે નવી પદ્ધતિને જૂની પદ્ધતિના સ્વરૂપમાંથી નવી પદ્ધતિના સ્વરૂપમાં કેટલી માત્રામાં પરિવર્તનની જરૂર છે એટલે કે એના બધા જ ફિલ્ડ છે એને આપણે રૂપાંતર કરવાના જરૂરી છે કે અમુક જ ફિલ્ડ કરવાના જરૂરી છે એ પહેલાં આપણે ચેક કરવું પડે છે અને એટલે અમલીકરણ તબક્કાનો બીજો તબક્કો એ રૂપાંતર છે અને રૂપાંતર વિસ્તૃત હોય તો પદ્ધતિ માનવસર્જિત હોય અને રૂપાંતરની ત્રણ મુખ્ય બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ ફાઇલ રૂપાંતરમાં જૂની પદ્ધતિની ફાઇલોને નવી પદ્ધતિની ફાઇલમાં ઉમેરા સાથે ઉમેરવી જોઈએ કાર્યક્રમો એટલે કે જે પ્રોગ્રામ આપણે લખેલા હોય એ એવી રીતે લખાયેલા હોવા જોઈએ કે જેથી સ્વયંભૂ રીતે જૂની પદ્ધતિની ફાઇલ વિગતોમાંથી નવી પદ્ધતિમાં એ પરિવર્તન થાય એટલે માની લો કે આપણે કોઈ એક ફાઇલ છે તો એની ઉપર આપણે બીજી ફાઇલની કોપી મારીએ તો એ જૂની પદ્ધતિની ફાઇલમાંથી વિગતો નવી પદ્ધતિમાં ઓટોમેટિક પરિવર્તન થઈ જવી જોઈએ આપણા પ્રોગ્રામ અને આપણા કાર્યક્રમો એવી રીતે લખાયેલા હોવા જોઈએ પુસ્તકાલયના સંદર્ભની વાત કરીએ તો એ નવી કોમ્પ્યુટરીકૃત પદ્ધતિ સ્થાપવાની હોય તો મુખ્ય સમસ્યા માનવવૃત્ત સ્વરૂપમાંથી પશ્ચાતવર્તી ફેરફારનું કોમ્પ્યુટર વાચનગમ્ય રૂપ છે અને માહિતીને એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર પરિવર્તન કરવું વધારે સુગમ પડતું હોય છે એટલે આ જ્યારે કોઈપણ સોફ્ટવેરનું નવું વર્ઝન આવે તો એનું જે રૂપાંતર કરવાનું હોય તો એ જૂની ફાઇલો એ નવીમાં કેટલી ઝડપથી અપડેટ થાય છે અને એ કેટલું વિસ્તૃત કરી શકાય છે આ બધા તબક્કાઓ ખૂબ અગત્યના છે પદ્ધતિ પરિવર્તન સિસ્ટમ ચેન્જ ઓવર હવે પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂની પદ્ધતિ બંધ કરવાની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો સમય હોય છે અને એ પ્રત્યક્ષ સુધીના ત્રણ વિકલ્પો હોય છે એમાં જ્યારે આપણે પરિવર્તિત કરતા હોય તો સમાંતર પરિવર્તન તબક્કાવાર પરિવર્તન અને પ્રત્યક્ષ પરિવર્તન એટલે તત્કાલ પરિવર્તન એટલે આપણે પહેલાં એ ચેક કરવું પડે કે આપણે જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં જવા માટે પેરેલ કરવું છે સિસ્ટમ ટ્રાન્સફર કે પછી તબક્કાવાર એટલે કે ફેઝ વાઇઝ કરવું છે કે પછી તાત્કાલિક પરિવર્તન જરૂરી છે આ ત્રણ તબક્કાઓની રીતે આપણે પદ્ધતિનું પરિવર્તન કરી શકતા હોય છે સમાંતર પરિવર્તનમાં જૂની અને નવી પદ્ધતિ મર્યાદિત સમયગાળા માટે સમાંતર રહે એટલે બંને પદ્ધતિઓ ચાલુ રહે ઓલ્ડ સિસ્ટમ અને ન્યૂ સિસ્ટમ જ્યાં સુધી દરેક વ્યક્તિને સુગમતા હોય કે નવી પદ્ધતિ અસરકારક રીતે કાર્ય કરે છે ત્યાં સુધી અમુક સમયગાળા માટે જૂની અને નવી બંને પદ્ધતિઓને ચાલુ રાખવી પડે છે તબક્કાવાર પરિવર્તનમાં જૂની પદ્ધતિ બંધ કરાય છે અને એક સમયે એક તબક્કે નવી પદ્ધતિ શરૂ કરાય છે અને એક પછી એક સંચાલિત કરે કરાવ કરવામાં આવે છે આ પરિવર્તન વિકલ્પની બે ભિન્નતાઓ છે અજમાયશી અને તબક્કાવાર અને ત્રીજો જે તબક્કો છે કે કોઈ સિસ્ટમ આપણે તાત્કાલિક ચેન્જ કરવી પડે એવી હોય તો નવી પદ્ધતિ જો નિષ્ફળ થાય અને જૂની પદ્ધતિ બિલકુલ પુનઃસ્થાપિત થવા માટે અસ્તિત્વ જ ન ધરાવતી હોય માની લો કે આપણી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ અને આપણે સડનલી નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી પડે એમ છે તો જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિના બદલવાનો અર્થ અને પ્રતિભાવ સં સમયના સંદર્ભમાં કાર્યક્ષમતા કે જે અર્થનો અપ્રત્યક્ષ આપે છે તે અગત્યનું છે તેઓ પરિવર્તન આયોજન માટે જરૂરી કર્મચારીઓ બદલાવ કરવા માટેના કર્મચારીઓ કોમ્પ્યુટર સેવા ખાસ સાધન આ બધી જ વસ્તુઓ એમાં જરૂરી હોય છે તાત્કાલિક આપણે કોઈ સિસ્ટમ ચેન્જ કરવી હોય તો કોમ્પ્યુટર સેવા કર્મચારીઓ એ બધાની તૈયારીઓ હોવી જોઈએ અને અમલીકરણ કર્યા પછીનો અગત્યનો તબક્કો ટેસ્ટિંગનો છે એટલે એ કોઈ પણ નવી પદ્ધતિ આપણે એસ્ટાબ્લિશ કરી અથવા તો જૂનામાંથી નવામાં ચેન્જ કર્યું તો એનું ટેસ્ટિંગ પણ એટલું જ મહત્ત્વનું છે ખાસ કરીને કિંમતી પદ્ધતિઓનો અમલ કરતી વખતે તેની સ્થાપના સંપૂર્ણ રીતે કસોટી કરી લેવી ખૂબ આવશ્યક હોય છે અને આવા સ્વાધ્યાયના ભાગ તરીકે કાર્યક્રમ કસોટી એ યુક્ત અથવા માહિતી સંગ્રહ વ્યવસ્થાપન પદ્ધતિ રચના માટે પાયારૂપ છે અને એના માટેની જરૂરી કસોટી કરવા માટે ગુણવત્તાયુક્ત પરિમાણો એટલે ક્વોલિટી બેઝ જે પરિમાણો નક્કી કરેલા છે એમાં એની સત્યતા એ નવી એસ્ટાબ્લિશ કરવામાં આવેલ પદ્ધતિની વિશ્વસનીયતા એની અખંડિતતા એટલે એ બધી જ ફેક્ટર આપણે ચેક કરવા પડે છે કે એ કેટલી સાચી છે એની અંદરની માહિતી કેટલી વિશ્વસનીય છે અને અનઇન્ટરેપ્ટેડ માહિતી એ આપે છે કે નહીં એન્જિનિયરિંગ એ પદ્ધતિની આંતરિક ગુણવત્તાનું માપન કરે છે એમાં એની કાર્યક્ષમતા એની કસોટી ક્ષમતા એનું પ્રલેખન એના ડોક્યુમેન્ટેશન કેવું છે એનું માળખું કેવું છે અનુકૂલકુલનતા એ પદ્ધતિની ભાવિ ગુણવત્તાનું માપન કરે છે જેમાં તેની સ્થિતિસ્થાપકતા પુનઃ ઉપયોજન જાળવણી અને એની ઉપયોગીતા એટલે એ શીખવા માટે ઉપભોક્તાને કેટલો સમય લાગે છે ભૂલ સંચાલન એટલે કોઈ પણ એરર આવે તો એરરનું પછી એનું સોલ્યુશન કેવી રીતના લાવે છે અને સૌથી અગત્યનો મુદ્દો કે ઉપયોગકારને આનાથી સંતોષ કેટલો થાય છે તો આ બધી જ રીતે આ અલગ અલગ રીતે આપણે એ નવી પદ્ધતિનું ટેસ્ટિંગ કરવું પડે છે વ્યક્તિગત કાર્યકરોની કસોટી કરાયા બાદ સંપૂર્ણ પદ્ધતિને તેની અખિલતામાં તપાસવી જોઈએ ખાસ કરીને એક કાર્યક્રમમાંથી માહિતીનું અન્ય કાર્યક્રમમાં તબદીલ કરવું અને બે કે વધુ કાર્યક્રમો દ્વારા રાખતી ફાઇલોનું સંચાલન કરવું આવા કસોટી કરાયેલ કાર્યક્રમો ઉપયોગકારને સોંપાય છે આમ છતાં ઉપયોગકારે સોફ્ટવેરના માપદંડનો સ્વીકાર અને માનદંડનો માનદંડ નિશ્ચિત કરવાનો હોય છે એટલે સોફ્ટ ઉપયોગકારે એ નક્કી કરવું પડે છે કે સોફ્ટવેરના આટલા આટલા માપદંડ આપણે રાખવાના છે અને એના માનદંડો ઉપયોગકારે નક્કી કરવા પડતા હોય છે હવે બેન્ચમાર્કિંગ માર્કિંગ કોઈપણ નવી પદ્ધતિ આપણે જ્યારે સિલેક્ટ કરીએ તો એનું સર્વેક્ષણ ધોરણ એ કાર્ય સુધારવામાં મદદ કરવા સ્થાપિત પ્રતિષ્ઠિત સ્ત્રોતમાંથી અગ્રગણ્ય વ્યવહારો સ્વીકારી જેવા કે સ્વીકારવાની સમજવાની અને ઓળખવાની પ્રક્રિયા છે તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પ્રક્રિયા સુધારવામાં એટલે માની લો કે બેન્ચમાર્કિંગ માટે આપણે કોઈ લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય કે એક વર્ષની અંદર આટલી આટલી ટાર્ગેટ આપણે એચિવ કરવાના છે અથવા તો આપણી જે જૂની પદ્ધતિ છે એમાંથી નવી પ્રક્રિયાને સુધારવા અથવા એની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે અથવા સતત સુધારો માટે કોન્સ્ટન્ટ એડિટિંગ માટે અને વૈશ્વિક કક્ષાના કાર્યને ઉત્પન્ન કરવામાં એટલે માની લો કે આપણે આપણી પદ્ધતિને ગ્લોબલ લેવલ સાથે કોમ્પિટ કરવા માટે અને એનો ગ્રોથ કરવા માટે આ બેન્ચમાર્કિંગ ખૂબ અગત્યનું છે નવીન વિકસાવાયેલ માહિતી પદ્ધતિને પ્રવર્તમાન માહિતી પદ્ધતિ સાથે સંદર્ભિત કરવી જોઈએ અને તે જે ઉપયોગકારને મૈત્રીપૂર્ણ માહિતી પદ્ધતિ અને ભૂલ રહિત માહિતી પદ્ધતિ મેળવવા સફળતાપૂર્વક સંચાલિત થતી હોવી જોઈએ એટલે નવી પદ્ધતિ જે છે એ ઉપયોગકારને એકદમ યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ અને એ એરરલેસ પણ હોવી જોઈએ એ પણ એટલું જ જરૂરી છે હવે જ્યારે એનું ઓપરેશનલ ફેઝ એટલે કે ક્રિયાત્મક તબક્કાની આપણે ચર્ચા કરીએ તો એકવાર ઉપયોગકારો અમલીકરણથી સંતુષ્ટ થઈ જાય પછી એમાં ઈચ્છિત જરૂરી ફેરફારો પોતાની નીડ બેઝ જરૂરિયાત અનુસાર ફેરફારો જે કરવાના હોય એ આપણે એડિટ કરીને ફરીથી એને કાર્યાન્વિત કરી શકતા હોય છે અને આ તબક્કા દરમિયાન પદ્ધતિની જાળવણી કે જે અન્ય વસ્તુઓની વચ્ચે ભૂલ શોધ હાર્ડવેર બદલાર ક્યારેક કોઈ ભૂલ આવતી હોય તો એને આપણે કેવી રીતના શોધવાની એનું કરેક્શન કેવી રીતના કરવાનું હાર્ડવેર બદલાવવાનો હોય સોફ્ટવેર બદલાવવાની સરળતા હોય પદ્ધતિ સ્વીકાર કરવાની કે કસોટી પાર કર્યા બાદ એને કેવી રીતના ક્રિયાત્મક બને છે હજી પણ ભૂલો બને છે તો કયા કયા ફેરફાર કરવાને જરૂરી છે અને જ્યારે જ્યારે ફેરફાર કરાય છે ત્યારે પ્રવૃત્તિઓની અસરોનું પૃથક્કરણ તેની નિર્ણય પ્રક્રિયા યોગ્ય રચના પ્રોગ્રામ કસોટીની પસંદગી પ્રલેખનું અદ્યતનીકરણ આ બધી જ વસ્તુઓ એના ક્રિયાત્મક તબક્કાઓમાં ચેક કરવામાં આવતી હોય છે અને આ પ્રક્રિયામાં પદ્ધતિની ગુણવત્તા અને આયોજન પ્રક્રિયાની ગુણવત્તાની શોધ કરશે એકવાર માહિતીની રચના કરાયા પછી તેને ઉપયોગકારની આવશ્યકતા પ્રમાણે ગોઠવવી પડતી હોય છે ત્યારબાદ સિસ્ટમ ઓડિટિંગ પણ એટલું જ મહત્ત્વનું છે જો પદ્ધતિ સાથે કોઈ ચેડા થતા હોય તો તેને નિયંત્રિત કરવા જરૂરી છે અને પદ્ધતિ વહીવટદાર પદ્ધતિમાં રહેલ તમામ કાર્યોનું ધ્યાન રાખે છે તેનો બેકઅપ પણ એટલો જ જરૂરી છે ઓડિટિંગ લેતી વખતે એની નકલો સલામત સ્થળે છે આપણે સર્વર હોય તો સર્વરનો બેકઅપ એનું મિરર સર્વર ક્યાં બીજે રાખ્યું છે એ પણ આપણે એટલું જ જરૂરી છે એની આધાર નકલ અને નોંધણી ફાઇલમાં સચવાયેલ વિગતોને તેની છેલ્લી સાતત્યપૂર્ણ સ્થિતિમાં માહિતીને પુનઃ સંગ્રહ એક અલગ ડિસ્ક ઉપર આપણે એને સંગ્રહિત કરેલી છે કે નહીં એ પણ એટલું જ જરૂરી છે હવે એકવાર એક પદ્ધતિ સંપૂર્ણ રીતે રચાઈ ગઈ વિકસાવાઈ ગઈ કસોટી થઈ ગઈ પછી એને પ્રલેખિત કરવી પડે છે એટલે ડોક્યુમેન્ટેશન એટલું જ અગત્યનું છે અને એમાં વિકાસ પ્રલેખન ઉપયોગાર ઉપયોગકાર પ્રલેખ એમાં એવા લખાણોનો સમાવેશ થાય છે કે જે શિખાવ અને અનુભવી ઉપયોગકારો આપે છે તે પદ્ધતિના ઉપયોગકારોના સ્ત્રોતગણને નિર્દેશિત પુસ્તકોનો ઉલ્લેખ કરે છે ઉપયોગકાર માર્ગદર્શિકા અને ઓનલાઈન સહાયનો ઉપયોગ કરે છે માર્ગદર્શિકા એટલે ઇન્ડેક્સિંગ ઉપયોગકારોને એક ક્રિયામાંથી બીજી ક્રિયા તરફ દોરી જાય છે અને આ તમામ તબક્કાઓને સાથે મૂકતા માહિતી પદ્ધતિ જીવન વર્તુળ કહેવાય છે અને આવા કર્મચારીઓને વિશિષ્ટ કૌશલ્ય અને જ્ઞાનની જરૂરિયાત હોય છે હવે આમાં પરામર્શકોની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં પરામર્શકોનો અભ્યાસ અનુભવ એની પદ્ધતિના સંગઠન આયોજન અને કાર્ય એ તમામ વસ્તુઓને એમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઓળખવામાં આવે છે આવા અસંખ્ય પરાક્ષ પરામર્શકો અને નિર્દેશનકારોના પ્રયત્નો થકી આપણે અને માહિતી વિજ્ઞાનમાં અલગ અલગ પ્રકાશનો તરફ આપણને દોરી જાય છે અને પરા પરામર્શકો એ વિવિધ વિકસિત સોફ્ટવેર મૂલ્યાંકન માટે વિશેષજ્ઞતા સર્જવામાં મદદ કરે છે અને માહિતી પદ્ધતિ વ્યવસાયિકો જે હોય છે એ ખૂબ જ કૌશલ્યવાન અને તાલીમબદ્ધ વ્યવસાયિકો હોય છે હવે એના જુદા જુદા નામો આપણે ગ્રંથાલયને માહિતી વિજ્ઞાનમાં જોઈએ છીએ તો એમાં કોમ્પ્યુટર સંચાલક ફાઇલ ગ્રંથપાલ વિનિયોગ પ્રોગ્રામર નેટવર્ક મેનેજર ડેટાબેઝ મેનેજર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન ઇન્ફોર્મેશન બ્રોકર આવા અલગ અલગ નામથી આપણે ઓળખતા હોય છે હવે માહિતી વ્યવસાયિકો જે છે એ એક રિસોર્સ વ્યક્તિ તરીકે ઓળખાય છે તો રિસોર્સફુલ વ્યક્તિ હંમેશા એ નક્કી કરતા હોય છે કે સામે તાલીમ આપનાર શ્રોતાગણ કેવા છે તાલીમ કોને આપવી જોઈએ તાલીમ ક્યાં ચલાવવી જોઈએ તાલીમ ક્યારે આપવી જોઈએ આ બધી જ વસ્તુઓ માહિતી વ્યવસાયિકો એટલે રિસોર્સ વ્યક્તિ તરીકે આ બધું એ લોકો નક્કી કરતા હોય છે અને માહિતીના પ્રકારો પ્રત્યાયનના ઉત્પાદન તરીકે પ્રલેખન કરાયેલી માહિતીના બે પ્રકારો છે પદ્ધતિ વિકાસ અને પદ્ધતિ સંચાલન માહિતી તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌએ શાંતિપૂર્વક આ વ્યાખ્યાનને સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં આપ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ ધન્યવાદ